વેલકમ બેક. તો વર્ષોથી જે ચુકાદાની રાહ જોવાઈ રહી હતી, જે નિર્ણયની રાહ જોવાઈ રહી હતી, આખરે નિર્ણય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે અને આ જ ચુકાદા પર આજે આપણે ચર્ચા પણ કરી રહ્યા છીએ. વરિષ્ઠ પત્રકાર અલ્કેશભાઈ પટેલ આપણી સાથે વાત કરવા જોડાયા છે. ડોક્ટર અશોકભાઈ મહેતા, રાજકીય વિશ્લેષક, અને સિનિયર એડવોકેટ નઝીર અજમેરી પણ જોડાયેલા છે. આપ ત્રણેયનું સ્વાગત. અલ્કેશભાઈ, આજે ચુકાદો આજે સંભળાવવામાં આવ્યો, તમામ લોકોની નજર, દેશવાસીઓની નજર આ ચુકાદા પર હતી, કેવી રીતે જોઈ રહ્યા છો? બહુ જ સારો ચુકાદો છે. મોટાભાગની પ્રજા, એટલે મોટાભાગની જયારે હું કહું છું ત્યારે એમાં મુસ્લિમ પક્ષકારોની પણ વાત કરું છું, જે ઈચ્છી રહ્યા હતા કે ભાઈ કોઈક એવો ચુકાદો આવે, એવો કોઈક એવો નિર્ણય આવે જે બધાને સ્વીકાર્ય હોય. અને એ એટલા માટે બધાને સ્વીકાર્ય અને સારો ચુકાદો છે કે મુસ્લિમ પક્ષકારની જમીનનો જે માલિકી હકની જે વાત હતી એને સ્વીકારવામાં આવી. પણ એમ કે એ જગ્યાએથી ખસેડીને અયોધ્યામાં કોઈ જગ્યાએ એમને બીજી 5 એકર જમીન આપવામાં આવે એમના મસ્જિદ નિર્માણ માટે, એ એક આદેશ કરવામાં આવ્યો. એના કારણે મને લાગે છે કે એકાદ જે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે જિલ્લાની, ચફરિયા જિલ્લાની જેના એડવોકેટ, એમણે થોડીક નારાજગી અત્યારે આ તબક્કે વ્યક્ત કરી છે. એમણે હજુ એમને ચર્ચા કરવાની વાત કરી છે, પણ તેમ છતાંય બ્રોડલી એવો કોઈ મોટા પેલો કોઈને નારાજગી કોઈ વ્યક્ત થઈ નથી અને બધાને સ્વીકાર્ય ચુકાદા આવ્યો છે. એટલે એ રીતે મને લાગે છે કે સારી વાત થઈ છે એક છેવટે. અશુભાઈ, તમામ લોકો આજે વહેલી સવારથી જ્યારે ચુકાદો આવવાનો હતો ત્યારથી સતત એક જ વાત કરી રહ્યા હતા કે સમગ્ર દેશમાં જે કોઈ ચુકાદો આવે શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાયેલું જોવા મળે. અને જે રીતે ચુકાદો આવ્યો, ચુકાદાને જે રીતે આવકારવામાં આવ્યો છે, તમામ લોકોએ ખુલ્લા મને, ખુલ્લા દિલે સ્વીકાર કર્યો છે ચુકાદાનો, એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. ઓફકોર્સ, પણ પ્રથમ તો એ વાત કે ખરેખર આને વિવાદિત જમીન કેવી, થોડીક વધારે પડતું થશે. જમીન હતી એના ઉપર 2 કે 3 ક્લેમન્ટ હતા જેનો જમીનનો પોતાની હક માટેનો, એટલે જમીન વિવાદિત નથી. સુપ્રીમ કોર્ટ ગુજરાત હિન્દુસ્તાનની ભારતની એપેક્સ કોર્ટે 5 જજોની બંધારણીય બેન્ચે જ્યારે એક સહમતિથી ચુકાદો આપ્યો છે તો ચોક્કસપણે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા, 5 જજની બેન્ચ એક સહમતિ સાથેના ચુકાદાને એમાં કંઈ પણ વધારે પેલો સંભવ નહીં રહે. છતાં પણ એક વસ્તુ છે કે જે આ ચુકાદાને સૌએ સ્વીકારવો જોઈએ, સ્વીકાર્યો છે માન્ય રીતે, પણ છતાંય આનું કોઈ પણ રાજકીય પક્ષોએ કે રાજકીય તત્વોએ કે કંઈ પણ રાજકીયકરણ કરવાની પેલી ના લેવી જોઈએ. આ ચુકાદાને આવકારીને એના ઉપર જે આગળની કાર્યવાહી થાય ઝડપથી થાય અને લોકો એક મંદિર મસ્જિદમાંથી બહાર આવી જાય એ બહુ જરૂરી છે. અને કોઈ પણ રાજકીય તત્વો એવું ના માને કે ભાઈ આમાં સુપ્રીમ કોર્ટને જ ક્રેડિટ મળી રહી છે જો શાંતિથી બધું પતી જશે તો, અને પોતાનું મહત્વ વધારવા માટે બિનકારણ વજૂદ વગર કંઈ પણ કરવાનો પ્રયત્ન કરે તો એ બહુ નિંદકનીય થશે. બિલકુલ, એ ખૂબ જ મોટી વાત અશોકભાઈએ કરી છે. નઝરભાઈ, આપ સુપ્રીમ કોર્ટના બંધારણીય બેન્ચના ચુકાદાને, જી જી જી, આપ આપની વાત પૂરી કરી શકો છો અશોકભાઈ? જી, હા, એટલે કોઈ પણ રાજકીય પક્ષોએ પોતાનું મહત્વ વધારવા માટે કંઈ પણ જાતનું વિઘ્ન, દખલગીરી કે કંઈ પણ જાતની કોઈ એવી પ્રવૃત્તિ ના કરવી જોઈએ. અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ચોક્કસપણે આવકારી અને એક સહમતિથી વ્યવસ્થિત રીતે ટૂંકા સમયમાં સરળ રીતે આગળની કાર્યવાહી વધે થઈ એ જરૂરી છે. આજે મોટાભાગના યુવાનોમાં અત્યારે કોઈ મંદિર કે મસ્જિદના વિવાદમાં એમનું મન બી નથી, એમને કોઈ એટલો પેલો અહમ બી નથી. એટલે હિન્દુસ્તાનની મોટાભાગની પ્રજાને બિનકારણ રાજકીય પક્ષો દ્વારા કે રાજકીય તત્વો કે હિત ધરાવતા તત્વો દ્વારા પોતાનું મહત્વ માત્ર વધારવા માટે કંઈ પણ જાતનું કોઈ પણ પ્રકારની વાતચીત અથવા કોઈ પણ જાતનું વિવાદ ઊભો ના થાય એ જરૂરી છે. અને લોકોએ બી એક મતીથી જાજો, આમાં જેમ વાત છે કે નથી કાંઈ હાર, નથી જીત, નથી ખુશી, નથી ગમ, ઈ પ્રક્રિયાના ધોરણે કામ કરવું જોઈએ. વધારે પડતી ખુશી બતાવવાની બી જરૂર નથી કે ગમ બતાવવાની બી જરૂર નથી.
બિલકુલ નઝીરભાઈ, આપ ન્યાયિક પ્રક્રિયા સાથે પણ જોડાયેલા છો, કાયદા સાથે જોડાયેલા છો, સાથે જ મુસ્લિમ સમાજ તરફથી પણ આપ આવી રહ્યા છો. કેવી રીતે આ કાયદાને જુઓ છો અને શું કહેવું છે એના વિશે આપનું? આ કાયદાને, આ ચુકાદા વિશે જે બંધારણીય બેન્ચ છે, સુપ્રીમ કોર્ટની જે બંધારણીય બેન્ચ, ગોગોઈ સાહેબની વડપણ નીચે જે અધ્યક્ષતા નીચે જે આ ચુકાદો આપ્યો છે, એ દરેક દરેક સર્વસામાન્ય દરેક દરેક વ્યક્તિ, હિન્દુસ્તાનનો નાનામાં નાની વ્યક્તિ થી મોટા મોટા પદ સુધીમાં બેસેલી તમામે તમામ વ્યક્તિ એને આવકારી રહી છે. કોઈ પક્ષકાર આ ચુકાદાથી દુઃખી નથી થયો, દરેક પક્ષકાર મોટે ભાગે સુખી થયો છે. અંદર આ લોકશાહી દેશ છે, બિન સાંપ્રદાયિક દેશ છે, અને બિન સાંપ્રદાયિકતાનું તત્વ જળવાઈ રહેલું હોય તેવું આ ચુકાદામાં સ્પષ્ટપણે જણાઈ આવે છે. બિલકુલ અકેશભાઈ, જે રીતે અશોકભાઈએ પણ પોતાની વાત મૂકી, નાઝીરભાઈ પણ વાત કરી રહ્યા છે, આ આખા ચુકાદાને જે રીતે સુપ્રીમ કોર્ટે તમામ મુદ્દાઓ પર 40 દિવસ સળંગ સુનાવણી જે ચાલી, તમામ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ, વિચારણા કર્યા બાદ આ નિર્ણય આખરે લેવામાં આવ્યો છે. તમે જે આખા ચુકાદાને સમજી રહ્યા છો, જોઈ રહ્યા છો, કઈ મુખ્ય વાતોનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો એવું આપને લાગે છે? સૌથી મુખ્ય વાત આ સર્વાનુમત ચુકાદો. હાજી, આ એક ખરેખર, એટલે જો સવારે ચુકાદો આવે એ પહેલાને જે વાતાવરણ એવું હતું કે મોટાભાગે એમ માનવામાં આવતું હતું કે બહુમતી ચુકાદો હશે, કાં તો 1-4 અથવા 3-2 એવી એક પેલી ધારણાઓ હતી. પણ એની સામે, એનાથી વિરુદ્ધ, અને આ સૌથી મોટો, મારા મતે આ સૌથી મોટો મુદ્દો છે કે સર્વાનુમત છે. બીજો અગત્યનો મને લાગે છે જે મુદ્દો, એ બીજા બે મુદ્દા, એક તો મુસ્લિમ પક્ષને જમીન આપવાનો આદેશ, એટલે મુસ્લિમ પક્ષને એમની જે દાવો હતો એ સ્વીકારવામાં આવ્યો અને એના આધારે જમીન આપવાનો આદેશ, આ બીજો મહત્વનો મુદ્દો છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો, જે જમીન વિવાદિતની જે વાત હતી, જે જેના પર આખો આટલા વર્ષોથી કેસ ચાલતો હતો, એ કોઈ એક પક્ષકારને આપવાને બદલે સરકારને આપી અને સરકારને કીધું કે ભાઈ તમે આના માટે ટ્રસ્ટ બનાવો અને 3 મહિનામાં એના ટ્રસ્ટ બનાવીને એના નામો નક્કી કરો અને આખી પ્રક્રિયાને શરૂ કરો. આ 3 મહત્વના મુદ્દા મારી દ્રષ્ટિએ લાગે છે. બિલકુલ અશોકભાઈ, ફરી એક વખત આપની પાસે આવીશું. જે મહત્વના મુદ્દાઓ અલ્કેશભાઈ કહી રહ્યા છે, તમે સુપ્રીમ કોર્ટના આખા ચુકાદાને જે રીતે જોયો, જે રીતે તમામ બાબતો, તમે તમામ મુદ્દાઓને જે રીતે કોટ કરવામાં આવ્યા છે, કયા મુદ્દાઓ આપના મતે મુખ્ય રહેશે? મુખ્યત્વે મુદ્દો એ છે કે લાંબા વર્ષોના વર્ષોની ડિસ્પ્યુટને પ્રમાણમાં ટૂંકા ગાળામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી અને ટાઈમ બાઉન્ડ એક ચુકાદો આપ્યો. એ ટાઈમ બાઉન્ડ ચુકાદાનું સૌથી મહત્વ છે. એ સિવાય સહમતિથી સર્વાનુમતે જે આવ્યો છે અને દરેક પક્ષને પૂરતી તક આપીને આ ચુકાદો આપવામાં આવ્યો છે, એટલે બેઝિકલી એ આવકાર્ય છે. અને આમાં વધારે હવે કંઈ વિવાદ ના થાય એ બહુ જરૂરી છે. અને મેં પહેલાં બી જેમ કહ્યું એમ કે આ વસ્તુમાં લોકોને આપણે માનીએ છીએ એટલો ઇન્ટરેસ્ટ નથી, ખાસ કરીને યુથ વગેરેને. એટલે કારણ વગર રાજકીય પક્ષો દ્વારા એને સળગતું રાખે અથવા એની ક્રેડિટ પોતાને મળે એવા પ્રયત્નો કરવાનો પ્રયત્ન ન થાય એ બહુ જરૂરી છે. મંદિર મસ્જિદ બને, પ્રક્રિયા સરળ રહે અને વધારે કોઈ પણ જાતના મંદુક કે વિવાદ કે ક્રેડિટ લેવાની તજવીજ ના થાય એ બહુ જરૂરી છે. બિલકુલ. તો આપણી સાથે વીએચપીના નેતા દક્ષેશભાઈ મહેતા પણ જોડાઈ ગયા છે. દક્ષેશભાઈ, આખરે ચુકાદો આવી ગયો અને જે ચુકાદો આવી રહ્યો છે, આપની પ્રતિક્રિયા સૌથી પહેલા તો જાણવા માંગીશું. સૌથી પહેલા તો આ હિન્દુ બહુમતી હિન્દુ સમાજની જે લાગણી હતી એનો આજે ચુકાદો આવી ગયો. આટલા વર્ષોની જે લડાઈ હતી, જે અને જે આટલા બધા લોહી રેડાયા, એનું આજે સુખદ સમાધાન આજે આવ્યું એ આપણી ખૂબ આનંદની વાત છે. જી બિલકુલ. એટલે હવે ખુશ છો, રામ મંદિર હવે બનવા જઈ રહ્યું છે, હવે કેટલું જલ્દી રામ મંદિર બને એના પર સ્વાભાવિક સૌ કોઈની નજર રહેશે જ. નઝીરભાઈ, મુસ્લિમ પક્ષના વકીલ જીલાનીએ જે પ્રતિક્રિયા આપી અને હજી તો ઇનિશિયલ સ્ટેજ પર આખી આ વાત છે, છતાં પણ ચુકાદાને પડકારવામાં આવશે તેવું જે કહેવામાં આવ્યું છે, એ મુદ્દે આપની શું છે મંતવ્ય? મારું માનવું છે કે જીલાની સાહેબે હજુ પૂરો ચુકાદો વાંચ્યો નથી. અચ્છા, એના સૌથી પહેલા જે ટાઇટલ હતું એના અનુસંધાનમાં એમને પોતાની પ્રતિક્રિયા આપી છે. પણ મારું એવું માનવું કે જ્યારે જીલાની સાહેબ સંપૂર્ણ ચુકાદો સાંભળશે, સંપૂર્ણ ચુકાદો વાંચશે, તેનો અભ્યાસ કરશે, ત્યારબાદ એમને લાગશે કે એનાથી સારો સુખદ નિર્ણય કોઈ હોઈ શકે નહીં.
મારું એવું માનવું છે કે વિચાર્યા પછી, અભ્યાસ કર્યા પછી મારું એવું માનવું છે કે પડકારશે નહીં એવું મારું માનવું છે, અથવા તો પડકારવો ના જોઈએ એવો પણ મારો અંગત અભિપ્રાય છે. બિલકુલ, એટલે જે આ નિર્ણય છે એ તમામ લોકોને શિરોમાન્ય છે એવો સુર તમામ જગ્યાએથી અલ્કેશભાઈ ઉઠી રહ્યો છે. અને આ જ સૌથી મોટી વાત, કારણ કે સર્વોચ્ચ અદાલત ન્યાયિક જે પ્રણાલી છે તેને આપણે શિરોમાન્ય ગણી રહ્યા છીએ, અને હવે આ પડકારવાની વાત ન આવે તો કદાચ સારું, તમામ લોકો એ ઈચ્છી રહ્યા છે. હવે બિલકુલ સુખદ આશ્ચર્યજનક કહેવાય એવું કે મોટા ભાગના સ્વીકારે છે. અને જે આ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના જે એડવોકેટ છે જિલ્લાની સર, એમણે એક એમ કીધું કે ભાઈ અત્યારે મને નારાજગી છે, અને એમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી પછી તરત ચુકાદા પછી તરત, એમાં એમણે એવી સ્પષ્ટ વાત કરી કે જમીનના વિવાદને મસ્જિદની અસ્તિત્વને સ્વીકારીને તેમ છતાંય જો એ જગ્યા રામ મંદિર માટે આપી દેવામાં આવે તો એ કેવી રીતે બની શકે. હવે સાચી વાત એ છે કે સરકાર એટલે કોર્ટે એ જગ્યાનો સ્વીકાર કર્યો છે, એ દાવાનો સ્વીકાર કર્યો છે, એટલે તો 5 એકર તમને વૈકલ્પિક જગ્યા આપવાનો આદેશ કરવામાં આવ્યો સરકારને. એટલે સાચી વાત એ છે કે એની એ જે દલીલ કે નારાજગી છે એ ત્યાં જ આખી નીકળી જાય છે. અને બીજું એમણે એ વાત કરી છે કદાચ અને સાચું છે, અને એ જે હોવું જોઈએ કે એમણે એમના જે મુખ્ય વકીલ છે રાજીવ ધવન, એ એમના પક્ષકારના અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે એમની સાથે ચર્ચા વિચારણા કરીને ચુકાદાના આખો અભ્યાસ કર્યા પછી નક્કી કરીશું કે આમાં શું કરવું. એટલે મને લાગે છે કે એમને વાત સાચી છે કે એમને વાંચ્યા પછી એમને લાગશે કે આના આમાં રિવ્યુ. સુનાવણી જ્યારે ચાલી રહી હતી ત્યારે જ કદાચ બીજી 5 એકર જમીન વૈકલ્પિક જગ્યા એમને મળે એક્ઝેક્ટલી હું એ કહેવા માંગુ છું કે જ્યારે મધ્યસ્થીની વાત જ્યારે ચાલતી હતી કોર્ટના કહેવાથી, એ વખતે પણ આ વિકલ્પ આપવામાં આવ્યો હતો એમને કે ભાઈ કે ભાઈ તમે તમને જગ્યા આપવામાં આવે, વિકલ્પ જગ્યામાં આપવા તમે આનો દાવો છોડી દો તો આખો કેસ પૂરો થઈ જાય, પણ એ નહીં સ્વીકારવામાં આવી એક એ જે તે સમયે, અને કોર્ટે એના આદેશ દ્વારા આ વાત કરી. એટલે હવે મને નથી લાગતું કે આમાં કોઈ હવે વિવાદનો મુદ્દો રહેવો જોઈએ, અને આ દરેકને સ્વીકાર્ય હોવું જ જોઈએ. દક્ષિશભાઈ, હવે મુખ્ય આમ જોવા જઈએ તો વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા ઘણા સમયથી રામ મંદિરના મુદ્દાને લઈને આગળ વધી રહ્યું છે. અશોકભાઈ, આપની પાસે આવી એક દક્ષિશભાઈ પાસેથી સવાલનો જવાબ લઈ લઈએ, પછી આપની પાસે આવીએ છે. રામ મંદિરના મુદ્દાને લઈને છેલ્લા કેટલાય સમયથી આપ આ લડત ચલાવી રહ્યા હતા કહી શકાય, અને હવે આ ચુકાદો આવી ગયો છે, હવે રામ મંદિર બનવાનું નક્કી થઈ ગયું છે, હવે તો કોઈ મુદ્દો બાકી રહેતો નથી. બિલકુલ, હવે તો હવે રામ મંદિરના નિર્માણ તરફ, ભવ્ય નિર્માણ મંદિરની આ તરફ આગળ વધશું. અને આમ જોઈએ તો વિશ્વ હિન્દુ પરિષદે તો પહેલેથી જ કીધું હતું, અને જે પહેલેથી એમની લાગણી ને માગણી હતી કે ભાઈ આ બાબર નામની કઈ વસ્તુ નથી, કોઈ કશું છે નહીં, આ મંદિર તોડી અને એની ઉપર આ નિર્માણ કરવામાં આવ્યું છે. આજે જ્યારે આસ્થાના વિષય તરીકે કહેતા હતા તો એને સ્વીકાર્ય નહોતું, પરંતુ આજે એક કાયદાકીય રીતે પણ એનો સ્વીકાર થયો. આજે બે રીતે એનો આજે આનંદ કહેવાય કે એક કાયદાકીય રીતે એનો સ્વીકાર થયો અને આસ્થાનો પણ વિષય એની સામે સમાધાન થયું, તો આજે સ્વાભાવિક આનંદ અને હવે ભવ્ય નિર્માણ નિર્માણના મંદિરના નિર્માણ તરફ આગળ વધશું. બિલકુલ, એટલે અશોકભાઈ જે રીતે કહી રહ્યા છે કે આસ્થાની આખી આ વાત હતી, ધર્મ અને આસ્થાની જ આ લડાઈ પણ હતી, એએસઆઈના રિપોર્ટને સૌથી મહત્વપૂર્ણ આખા ચુકાદામાં અશોકભાઈ માનવામાં આવ્યું છે, અને સાથે જ માયથોલોજીકલ સ્ટેન્ડ પણ લેવામાં આવ્યું છે, એટલે એને હવે હવે પડકારવાની વાત કે નકારવાની વાત કે કશું હવે બાકી રહેતું જ નથી. આજે જે વાત ચાલે છે આસ્થા મેથોડોલોજીકલ એએસઆઈના રિપોર્ટ એ બધું બરાબર, પણ એ સીમિત છે, માત્ર પક્ષકારો પૂરતું એ મહત્વ ધરાવે છે. ભારતની મોટા ભાગની પ્રજાને આ મુદ્દો સળગતો જીવતો રાખવામાં રસ નથી. એટલે ઇન શોર્ટ, હવે જ્યારે ચુકાદો આવી ગયો છે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 5 સહમતિથી આપેલો છે, ત્યારે આ વિષય પર પૂર્ણ વિરામ થવું જોઈએ, ભૂતકાળની કોઈ ચર્ચા ના થવી જોઈએ, અને આ વિષયને જીવતો રાખવાની હવે જરૂર જ નથી. આ પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ અહીંયા આવી જાય, કોઈ અલ્પવિરામ કોમા ન રહે એ જરૂરી છે. અને હવે જે મંદિર નિર્માણ કે મસ્જિદ માટેની જમીન અને મસ્જિદનું નિર્માણ જે છે, એ જે તે પક્ષકારોએ બી પોતાની સૂઝબૂઝથી, વિઝડમ પ્રિવેલ્સ, પોતાનો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને યોગ્ય રીતે કરે.
એમાં કોઈ જાતનું વધારે ચર્ચા કે વધારે ભવ્યતા કે વધારે પહેલી જેમ મેં કહ્યું એમ ખુશી કે ગમ બતાવવાની જરૂર નથી કે કોની જીત છે. એટલે આને પૂર્ણ વિરામ લાવી અને હવે ભવિષ્ય માટે ખાલી મંદિર અને મંદિર અથવા તો જે કોઈ ક્લેમન્ટ હતા એમને પોતાની આસ્થા માટે જે કરવાની જરૂર લાગતી હોય એ સરળ પ્રક્રિયાથી, સામાન્ય પ્રક્રિયાથી, લોકોના વધારે હાડમારી કે લોકોના પૈસાનો વ્યય કર્યા વગર થાય એ જરૂરી છે. અશોકભાઈની વાત સાથે સામાન્ય જનતા ખાસ કરીને વધારે સહેમત થશે. નઝીરભાઈ જે રીતે તેઓ કહી રહ્યા છે કે આ મુદ્દો ઘણા સમયથી ચાલ્યો આવતો હતો, લટકતો હતો, ક્યારેક ભટકતો હતો, ક્યારેક છટકતો હતો, આટલા બધા વર્ષો થઈ ગયા અને જેટલા વર્ષોથી આપણે જ્યારે રામ મંદિરના આખા આ વિવાદ જે છે તેના ઇતિહાસ પર જ્યારે નજર કરીએ છીએ ત્યારે સામાન્ય જનતાને મજા નથી આવતી આ ઇતિહાસ જોવામાં. આજે જે ચુકાદો આવ્યો છે હવે એ સુખદ ઇતિહાસમાં અંકિત થઈ જવો જોઈએ, જે નિર્ણય છે તે સુખદ રીતે અંકિત થઈ જવો જોઈએ અને હવે રામ મંદિર સાથે આ ચુકાદાને સારી રીતે યાદ કરવામાં આવે એવું તમામ દેશવાસીઓ ઈચ્છે છે. હવે એના માટે બેન મારું એક કહેવું છે કે આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે, બધા હળીમળીને રહે છે, સમય સંજોગ પ્રમાણે રહે છે. એના અનુસંધાનમાં તુલસીદાસનો એક દોહો છંદ જે મને યાદ આવી રહ્યો છે, તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ સબસે હિલમિલ રહીએ નદી નાવ સંજોગ. એ પ્રમાણે દરેક કોમના વ્યક્તિઓએ, ભારત દેશના નાગરિકો છે, એકબીજા સાથે હળીમળીને સમય સંજોગ પ્રમાણે રહેવું જોઈએ અને બધા ભારત દેશવાસી છે, એક જ માત્ર ભારતીય છે તે પ્રમાણે રહેવું જોઈએ. ખૂબ મોટી વાત નઝીરભાઈએ કરી છે અલ્કેશભાઈ. હવે આ આ મુદ્દો એવો છે કે આમાં હવે આગળ ચર્ચાને ખરેખર કોઈ અવકાશ નથી. ખરેખર આજનો જે આ ચુકાદો જેને સૌ કોઈ આવકારી રહ્યા છે અને ખરેખર હવે તો ઉજવવાનો જ અવસર છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ચર્ચા આના દાવા અને ખાસ કરીને જે અશોકભાઈ જે વાત કરી કે રાજકીય પક્ષોએ આનાથી બચવું જોઈશે અને એ વાત બહુ સાચી છે કે આમાં કોઈએ ક્રેડિટ લેવાની જરૂર નથી. જો ક્રેડિટ લેવી હોત તો તમે આ બધું પહેલા કરી શક્યા હોત, ઘણા વખત પહેલા કરી શક્યા હોત, પણ છેવટે તમે બધાએ સ્વીકાર્યું કે ભાઈ કોર્ટ કે એ જ માનવાનું છે. તો પછી હવે કોઈ પણ પક્ષે એમાં એવું કહેવાની જરૂર નથી કે અમારે કારણે થયું કે અમારા કારણે ન થયું કે. એટલે એ વાત બહુ સાચી છે અને પ્રજા પણ સ્વીકારે, બીજા સંગઠનો એની સાથે સંકળાયેલા છે એ પણ શાંતિથી આખા મામલાને ચલાવે એ વધારે જરૂરી છે. મને લાગે છે કે એમ થશે તો જે કદાચ થોડે ઘણે અંશે, કદાચ આમાં શું છે, એક વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ, જ્યારે પણ આવો કોઈ કોર્ટ કેસ હોય, કોઈ વિવાદ હોય, કોઈ ઝઘડો હોય, કોઈ ત્યારે એ એક પક્ષની જીત થાય, કોર્ટમાં ખાસ કરીને એક પક્ષની જીત થાય ને એક પક્ષની હાર થાય ત્યારે એ બહુ જ સ્વાભાવિકપણે આ અસર થતી હોય છે, કોઈ જેને પક્ષને થોડી ઘણી હાર થઈ હોય એને. એટલે મને લાગે છે કે જો જીતેલો પક્ષ બહુ મોટા પાયે વિજય ઉજવણી કરવાની કે હોહા કરવાની એને એની પેલી ટાળશે, એની લાગણીને દબાવ શાંત રાખશે, તો મને નથી લાગતું કે બીજા પક્ષને કોઈ બહુ વાંધો આવે અને બધું જ શાંતિથી પૂરું થઈ શકશે. દેશમાં અત્યારે શાંતિની જરૂર છે, આ મુદ્દે ખાસ જરૂર છે. આના માટે છેલ્લા કેટલાય વખતથી તમામ પક્ષકારો કહી રહ્યા હતા એ હવે એ અમલ કરવાનો સમય આવ્યો છે. માત્ર કહેવાથી, નિવેદનો કરવાથી, પ્રેસ નોટ આપી દેવાથી કે એનાથી નથી થતું. હવે તમારી પાસે એનો ખરેખર અમલ કરવાનો સમય આવ્યો છે અને મને લાગે છે કે એ થશે. બિલકુલ. અમદાવાદના સરખેજ વિસ્તારમાં હાલ અમારા સહયોગી ભાવેશ રાજપૂત ઉપસ્થિત છે, તેમની સાથે જોડાઈશું. ભાવેશ, મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આખરે આવી ગયો, તમામ લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે, તમે જે વિસ્તારમાં ઉભા છો લોકો શું કહી રહ્યા છે? લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછવા માંગે છું સર, આજે જે રીતે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે શું માનો છો આપ? એમને બહુ સારો ચુકાદો છે અને વર્ષો જૂનો કેસ હતું એ જજમેન્ટ જે પાંચે જજે આપ્યા છે એ અમે એમને આવકારીએ છીએ અને એમનેથી વધારે દેશના પ્રધાનમંત્રીને અભિનંદન આપીએ છીએ કે ફેંસલો આવ્યા પછી એ સારી રીતે ઓલ ઇન્ડિયાની અંદર શાંતિ બનાવી રાખી છે એ માટે પ્રધાનમંત્રીને અમે અભિનંદન આપીએ છીએ. જે ચુકાદો છે એ અમને માન્ય છે અને ફરીથી બધી શાંતિ બની રહે વર્ષો જૂના માટે એમના માટે અમે આવકારીએ છીએ જજમેન્ટને.
વધુ લોકો સાથે વાત કરીશું, ખાસ એમને પૂછવા માંગીશું કે આપને પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે ચુકાદો આવ્યો છે, આપ શું માની રહ્યા છો, કેટલા વર્ષો લાગી ગયા છે આ કેસમાં? તો પણ આ કેસ ચાલતું હતું અને આ કેસનો ચુકાદો જે આજે આવ્યો છે એ બહુ સારી રીતે આવ્યો છે. અમારા પ્રધાનમંત્રીશ્રી અને સુપ્રીમ કોર્ટની જે ટીમ, એમણે જે ચુકાદો આપ્યો છે શાંતિમય અને શાંતિરૂપે, એ રીતે શાંતિમય અને શાંતિરૂપે હર હંમેશ આપણો હિન્દુસ્તાન ચાલે એવી પ્રધાનમંત્રીશ્રીને અમે અભિનંદન આપીએ છીએ અને સારી રીતે સ્વીકારીએ છીએ. આપની સાથે ખાસ વાત કરવા માંગીશ કે સુપ્રીમ કોર્ટે જે રીતે આજે ચુકાદો આપ્યો છે, મુસ્લિમ પક્ષકારોને પણ 5 એકર જમીન આપવાની વાત કરી છે અને બંને પક્ષોને ક્યાંય અન્યાય ન થાય એ પ્રકારે તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જે ચુકાદો આપ્યો છે, ચુકાદો કેટલો સર્વોપરી? ચુકાદો બહુ સારો આપ્યો છે અને બંને પક્ષ માટે મહત્વપૂર્ણ છે અને સરકારે જે નિર્ણય કર્યું છે બિલકુલ બરોબર કર્યું છે અને આનો અંત આવ્યું છે એ બધા માટે સારું છે અને શાંતિ જળવાય રહે એના માટે હું અભિનંદન બધાને આપું છું અને શાંતિથી બધું પસાર થાય અને જે બી નિર્ણય કર્યું છે એ સારું કર્યું છે. જજનો બી નિર્ણય બહુ બંને પક્ષ માટે સારું કર્યું છે અને આ બધું આખા દેશમાં શાંતિ છે એના માટે હું વડાપ્રધાન સાહેબને અભિનંદન આપું છું અને શાહ સાહેબને બી અભિનંદન આપું છું અને બધા બંને કોમ માટે બધું નિર્ણય સારું છે. તો જે રીતે લોકો જણાવી રહ્યા છે, આગળ વધુ લોકો સાથે વાત કરીશું, ખાસ આપને પૂછવા માંગીશ કે ચુકાદો આજે મહત્વપૂર્ણ આવ્યો છે, બંને પક્ષોને ક્યાંય અન્યાય ન થાય એ વસ્તુ ઉપર ધ્યાન રાખી છે, તમામ પાસાઓને જે ધ્યાન રાખવામાં આવ્યો છે અને ચુકાદો જે આવ્યો છે તેમાં તમે શું માની રહ્યા છો? ચુકાદો, એક તો પહેલા હું બંને પક્ષકારો, હિન્દુ મુસ્લિમ બંને પક્ષકારોને બહુ બધાઈ આપવા માંગીશ કે આટલા વર્ષો જૂનો વર્ષોનો એક જે આપણા શ્રી શ્રી રવિશંકર કરી રહ્યા છે પત્રકાર પરિષદ, સીધા જોડાઈએ. So it's a very, very fair and really strong judgment which everyone should be proud of. Sir, it's a historic judgment. As a precedent, this judgment to future cases that come up, or similar cases that exist in the country on similar lines, how will that have a bearing in peace? No, I don't think it will have any impact on other... In fact, it's very clearly stated that, this is a special case and we have to look into this with sensitivity and sensibility. And I welcome our Supreme Court for being very sensible and being sensitive about the religious sentiments attached with this place and delivered a very, very... appreciable and historic judgment in the world. Udev, aap madhyastha panel mein the, aapne un sare bindu ko bahut gaur se bahut kareeb se dekha hoga jab aap dono pakshkaron se baatcheet kar rahe the. Aapko lagta hai Supreme Court ka ye faisla jo pakshkaron ne aapke samne unke concerns rakhe the har ek concerns ko is faisle mein address kiya gaya hai aapko lagta hai aur aapko lagta hai ki jo address kiya hai Supreme Court ne wo satisfactory? Is baare mein hum zyada nahi bol payenge abhi, magar ye itna ye kahunga zarur कि ये सब के लिए सही है और सब इसको स्वागत जरूर करेंगे. सुप्रीम कोर्ट ने भी कहा है कि जो आपकी पैनल थी, आपका भी जो लाइन था वो बिल्कुल इसी तरीके था, उन्होंने सराहा भी है कि जिस तरह से आप लोगों ने बातचीत आगे बढ़ाई थी, तो क्या सेम लाइन पे आप भी जा रहे हैं? और बड़ी तो श्री श्री रविशंकर વાત કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણયને તેમણે આવકાર્યો છે, મધ્યસ્થતા કમિટીમાં પણ તેઓ હતા અને તમામ મુદ્દાઓ પર જે વાત કરવામાં આવી, જે નિર્ણય આજે સંભળાવવામાં આવ્યો છે તેને તેઓ આવકારી રહ્યા છે. તો મહત્વપૂર્ણ ચુકાદો આજે સંભળાવવામાં આવ્યો અને તમામ લોકો તેને આવકારી રહ્યા છે. આજ મુદ્દા પર ચર્ચા રહેશે. યથાવત હું લઉં છું રજા. નમસ્કાર.